આશ્રમની આરોપી સાધિકાઓ પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાના રેગ્યુલર જામીન અરજી પર આજે ચુકાદો આવી જવાનો છે. આશ્રમમાં બાળકોને ગોંધી રાખવાના કેસમાં કોર્ટ આજે જામીન અરજી પર ચુકાદો આપશે. મહત્વપૂર્ણ વાત એ છે કે અગાઉ આરોપી સાધિકાઓએ વચગાળાના જામીન માટે અરજી કરી હતી, પરંતુ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આ અરજી ફગાવેલી છે અને કહ્યું હતું કે રેગ્યુલર જામીન માટે અરજી પેન્ડિંગ હોય તો આ જામીન ના આપી શકાય.